અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી. જામનગરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત. મોડી રાત્રે ઢોરના આતંકથી વધુ એક ઘટના સામે આવી છે. એક નાગરિક પર રખડતા ઢોરોએ હુમલો કર્યો છે. આ રખડતા ઢોરના હુમલાથી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે અને આ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નવાનગર નવા ગામ ઢેર વિસ્તારમાં આવેલ ઇન્દિરા સોસાયટીનો આ બનાવ છે. સ્થાનિક લોકોમાં આ ઢોરોનો ત્રાસથી આફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા જામનગરના રિપોર્ટર હર્ષલ ખંદેરિયા. તો હર્ષલ, અત્યારે જામનગરમાં ઢોરોનો એટલો આતંક છે કે મોડી રાત્રે એક ઘટના બની છે, તો શું છે અત્યારે ત્યાંની પરિસ્થિતિ? જી ભાવના, ચોક્કસથી વાત કરવામાં આવે કે જામનગરમાં અવારનવાર રખડતા ઢોરની હિસાબે આંતક યથાવત જોવા મળતો હોય છે. રખડતા ઢોર પોતે રોડ ઉપર અડો જમાવીને બેઠા હોય છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતે આ એક ઘટના સામે આવી હતી, જેને લઈને અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે. જી ચોક્કસ. જી, તો જામનગરના કયા વિસ્તારમાં આ ઘટના બની હતી? જે ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો જામનગરના નવાગામ ભેળ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીનો આ બનાવ છે. ગત મોડી સાંજે એક રખડતા ઢોરે એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જી, આ તો એ જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે એને ક્યાં અત્યારે દાખલ કરવામાં આવ્યો છે? એ ચોક્કસથી વાત કરવામાં આવે તો ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે જે તે હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અહીંના અલગ નવાગામ ગેડના સ્થાનિક કોર્પોરેટર રત્નબેન નંદન સહિતના આગેવાનો પણ ત્યાં હાજર હતા. જી, તો નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી કેમ નહીં કરાતી? ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો આવી ઘટના વારંવાર બનતી હોય છે, પણ જામનગર મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં સૂતું હોય એમ લાગી રહ્યું છે. વખતો વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ ઉપાયો હાથ ધરવામાં આવતો નથી. જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને માહિતી બતાવવા માટે. તો જામનગરમાં જે રખડતા ઢોરોનો આતંક છે એ એક હદથી વધુ વધારે વધી રહ્યો છે અને નગરપાલિકા દ્વારા અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.